નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીની માહિતી જોવા અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, કે જેથી તમને દરરોજ નવા નવા વિડીયોની માહિતી મળતી રહે. આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વના એવા એટલે કે મોસ્ટ આઈએમપી 25 જીકે એમસીક્યુની સિરીઝ આપણે જોવાની છે, જેમાં આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. તો મિત્રો, ખાસ આ વિડીયોમાં અંત તક તમે સાથે જોડાઈ રહેજો, જેથી કરીને તમને પણ જે 25 એમસીક્યુ છે એમની તો માહિતી મળે, પણ સાથે સાથે તમને નવા પ્રશ્નો પણ એમાંથી જે ઉદ્ભવતા હોય તો એમની પણ આપણે વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. આજનો આપણો વિષય છે ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળના આપણે 25 એમસીક્યુ જોવાના છીએ. તો એમાં પ્રથમ, ગુજરાત કયા અક્ષાંશો વચ્ચે આવેલું છે? તો ગુજરાત 20.06 થી 24.42 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. આમાંથી આપણે એક નવો સવાલ બનાવીએ કે ભારત કયા અક્ષાંશો વચ્ચે આવેલું છે? તો આપણે કહી શકાય કે 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, જો એમાં પ્રશ્ન એવું બને કે અંદામાન અને નિકોબાર ટાપુને પણ જો સાથે ગણવામાં આવે તો આંદામાન નિકોબાર ટાપુને સાથે ગણવામાં આવે તો 6.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ભારતમાં અલગ જવાબ આવશે અને અંદામાન નિકોબાર ટાપુને ગણીશું તો પણ અલગ જવાબ આવશે. સાથે સાથે ગુજરાતનું પૂર્વ પશ્ચિમ અંતર પૂછાય તો આપણે કહીશું 500 કિલોમીટર, અને ભારતનું પૂર્વ પશ્ચિમ અંતર પૂછાય તો 2933 કિલોમીટર છે. ગુજરાત કયા રેખાંશો વચ્ચે આવેલું છે? તો ગુજરાત 68.40 થી 74.28 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. આની વાત કરીએ તો ભારત કયા રેખાંશો વચ્ચે આવેલું છે? તો ભારત 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. ગુજરાતનું ઉત્તર દક્ષિણ જો અંતર પૂછાય તો કહેવાનું 590 કિલોમીટર છે, અને જો ભારતનું ઉત્તર દક્ષિણ અંતર પૂછાય તો 3214 કિલોમીટર છે. ખાસ યાદ રાખજો મિત્રો, જે આડી છે એ અક્ષાંશ છે અને ઊભી છે તે રેખાંશ છે. વિસ્તાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ 6ઠો છે. પહેલા નંબરની વાત કરીએ તો ભારતમાં પહેલો ક્રમ છે રાજસ્થાન, બીજો મધ્યપ્રદેશ, ત્રીજો મહારાષ્ટ્ર, ચોથો ઉત્તર પ્રદેશ, પાંચમો જમ્મુ કાશ્મીર અને 6ઠું આપણું ગુજરાત છે. જો ગુજરાતનું ક્ષેત્રફળ પૂછાય તો 196,024 ચોરસ કિલોમીટર છે, અથવા તો આપણે બીજી રીતે યાદ રાખશું 1960-24. એને આપણે કઈ રીતે યાદ રાખશું? તો ગુજરાતની સ્થાપના 1960માં થયેલી, એટલે 1960, દિવસમાં કલાક કેટલી આવે તો કે 24, તો 24 કલાક, તો 1960 પાછળ 24, એટલે આપણે ક્ષેત્રફળ ગુજરાતનું યાદ સરળતાથી રહી જાય. જો ભારતનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો 32,87,263 ચોરસ કિલોમીટર છે, અને ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામાં નંબરે છે? તો પૃથ્વી પર ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7માં નંબરે છે. એમાં પહેલા નંબરે છે રશિયા, બીજા નંબરે છે કેનેડા, ત્રીજા નંબરે છે ચીન, ચોથા નંબરે છે યુએસએ, 5માં નંબરે બ્રાઝિલ, 6ઠા નંબરે ઓસ્ટ્રેલિયા, અને 7માં નંબરે આપણું ભારત છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. આગળ, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ 5.99% એટલે કે 6% પણ આપણે કહી શકાય. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે? તો ગુજરાતના 15 જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે, જેમાં કચ્છ 1 અને સૌરાષ્ટ્રના 8. તો સૌરાષ્ટ્રના 8માં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ સૌરાષ્ટ્રના 8 જિલ્લા, અને કચ્છ એટલે 9. આ સિવાય તળ ગુજરાતના 6, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, એટલે આમ 15 જિલ્લા છે એ દરિયાઈ સીમા ધરાવે છે. ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? તો ગુજરાતમાં કુલ 45 બંદરો આવેલા છે. એમાં સૌથી મોટું બંદર એટલે કે મહાબંદર એ કંડલા છે,
અને કંડલા મેરીટાઈમ બોર્ડ અંતર્ગત એમનું દેખરેખ રાખવામાં આવે છે. અને મિત્રો, એમને ફ્રી ટ્રેડ ઝોન FTZ ફ્રી ટ્રેડ ઝોન તરીકે જાહેર કરેલું છે. એટલે મુખ્ય બંદર 1 કંડલા, મધ્ય બંદર 11 જેનું ગુજરાત મેરીટાઈમ બોર્ડ દેખરેખ રાખે છે, લઘુ બંદર 29. આ સિવાય PPP ના ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આવા બંદરની સંખ્યા છે 4. એટલે મહાબંદર 1, મધ્ય બંદર 11, લઘુ બંદર 29 અને પ્રાઇવેટ બંદર એટલે કે PPP અંતર્ગત 4, એટલે કુલ 45 બંદરો આવેલા છે. ગુજરાતમાં બંદરોના વહીવટ માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંસ્થા જવાબદાર છે. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો કુલ 12 જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે, જેમાં રાજસ્થાન સાથે સરહદ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. એટલે આ 6 જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. મધ્યપ્રદેશ સાથે દાહોદ અને છોટાઉદેપુર, એટલે 2 જિલ્લા મધ્યપ્રદેશ સાથે. મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આ 6 જિલ્લા. એટલે આપણા મનમાં એમ થાય 6 ને 6 12 ને 2 14 થયા, પણ નહીં મિત્રો, દાહોદ અને છોટાઉદેપુર, એમાં દાહોદ રાજસ્થાન મધ્યપ્રદેશ બંને સાથે સરહદ ધરાવે છે, છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવે છે. એટલે કુલ 12 જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે. ગુજરાતના કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે? તો કચ્છ જિલ્લો છે એ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે. તો કયા દેશ સાથે? તો પાકિસ્તાન દેશ સાથે એ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે. અને પાકિસ્તાન સાથે કેટલા કિલોમીટરની આ સરહદ ધરાવે છે? તો આપણે જવાબમાં લખી શકાય 512 કિલોમીટરની આ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ. જો ભારતનું સૌથી મોટું રાજ્ય પૂછે તો રાજસ્થાન આવશે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું તો રાજસ્થાન, કારણ કે 342,239 ચોરસ કિલોમીટરનો એ વિસ્તાર ધરાવે છે એટલા માટે. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. એટલે ખાસ યાદ રાખજો, સૌથી મોટો જિલ્લો છે એ કચ્છ છે અને સૌથી નાનો જિલ્લો છે એ ડાંગ છે. પણ જો ભારતનું સૌથી નાનું રાજ્ય પૂછે તો આપણે કહી શકીએ કે ગોવા છે. કંડલા બંદરનું ઉપનામ શું છે? તો કંડલા બંદરનું ઉપનામ ભરતી બંદર છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું સૌથી મોટું બંદર પૂછે તો પણ આપણે કયો જવાબ લખશું? કંડલા બંદર. કંડલાને 1955 આંતરરાષ્ટ્રીય મહાબંદર જાહેર કરાયું છે. તેના 283 હેક્ટરના વિસ્તારને મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરાયેલો છે. 1965 કંડલા ભારતનું સૌથી પ્રથમ સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું હતું. 1998 કંડલામાં સૌથી મોટું વાવાઝોડું આવેલું હતું તથા 2014 નીલ ઉલ કુર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. કંડલા બંદર કયા બંદરના વિકલ્પમાં વિકસાવવામાં આવ્યું છે? જો પરીક્ષામાં પ્રશ્ન બને તો આપણે કહેવાનું કે કરાચી. કેમ? કારણ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કરાચી છે એ પાકિસ્તાનમાં જતું રહ્યું, ત્યારે ભારત માટે ઓપ્શન નહોતો, તો એમના વિકલ્પ સ્વરૂપે કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. કંડલા બંદરનું હાલનું નામ પૂછવામાં આવે તો હાલમાં નામ છે દીનદયાળ પોર્ટ, જે 1908 ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ નામ બદલવામાં આવ્યું છે. ગુજરાતનો કઈ નદી ઉપર આવેલો સૌથી મોટો પુલ અને પુલ કયો છે? તો નર્મદા નદી ઉપર આવેલો આ ગોલ્ડન બ્રિજ છે એ સૌથી મોટો પુલ છે. તો ગોલ્ડન બ્રિજની લંબાઈ 1430 મીટર છે. અને આ પુલ 1877 રોજ સર જ્હોન હોક્સોની રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી, કે જે 4 વર્ષમાં એટલે કે 1881માં બની ગયો હતો. ગોલ્ડન બ્રિજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે નર્મદા નદી ઉપર આવેલો હોવાથી એને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે? તો સુરજબારી પુલ છે એ કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ છે. અખાત, ભારતમાં 3 અખાત આવેલા છે, જેમાંના 2 અખાત આપણા ગુજરાતમાં છે.
ગુજરાતમાં આવેલા અખાત કયા કયા છે? તો એક પહેલું કચ્છનો અખાત અને બીજું છે ખંભાતનો અખાત. કચ્છનો અખાત કયા વિસ્તારને ગણવામાં આવે છે? તો બેટ દ્વારકાથી કોટેશ્વર વચ્ચેનો જે અંદરનો ભાગ છે એ કચ્છના અખાત અને અરબ સાગરને અલગ કરે છે. એટલે કે બેટ દ્વારકાથી કોટેશ્વર વચ્ચેનો અંદરનો ભાગ જેને કચ્છના અખાત તરીકે ઓળખવામાં આવે છે. બીજો ખંભાતનો અખાત, તો ખંભાતનો અખાત કોને ઓળખવામાં આવે છે? તો ભાવનગરના ગોપનાથથી સુરતનું તાપી નદીનું મુખ જે ખંભાતના અખાતને મળે છે તો ત્યાં સુધીનો જે ભાગ છે અંદરનો એને ખંભાતના અખાત તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. કંડલા બંદર એ કયા પ્રકારનું બંદર છે? તો કંડલા બંદર એ ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે, જે આગળ મેં તમને વાત કરેલી છે. ગુજરાતના કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી? તો આના માટે મિત્રો મેં ખાલી જગ્યા રાખેલી છે અને આ જગ્યાની અંદર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે કે કયા જિલ્લાઓ દરિયાઈ સરહદ કે જમીન સરહદ ધરાવતા નથી. કારણ કે દરિયાઈ સરહદ અને જમીન સરહદ ધરાવતા જિલ્લાઓની યાદી મેં તમને આગળના વિકલ્પમાં આપી દીધેલી છે. એટલે હવે તમારે કહેવાનું છે કે કયા જિલ્લાઓ જે છે એ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી. તો તમારે એને કોમેન્ટ બોક્સમાં લખવાના છે. કયા યુગમાં ગુજરાતમાં ખેતી ઉદ્યોગોનો તથા ગામડા શહેરોનો વિકાસ થયો હતો? તો પ્રાગ ઐતિહાસિક યુગમાં એમનો વિકાસ થયો હતો. પ્રાગ ઐતિહાસિક યુગ એટલે એવો યુગ જેમાં કોઈ લિપિની શોધ ન થઈ હતી. પ્રાગ ઐતિહાસિક કાળની શોધ રોબર્ટ બુસ્કુટ એ કરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગ ઐતિહાસિક યુગના પુરાવા ક્યાંથી મળ્યા હતા? જો આવો પ્રશ્ન બને તો આપણે કહેવાનું કે લાખણેજ એટલે કે મહેસાણામાંથી મળેલા હતા. લાખણેજ, સોરી. પ્રાગ ઐતિહાસિક યુગના માનવ હાડપિંજર અંગે શોધ કોણે કરી હતી? તો કહી શકાય કે હસમુખ સાંકળિયાએ કરેલી હતી. આગળ, ગુજરાતમાં આવેલા એકમાત્ર હવાઈ મથકનું નામ શું છે? તો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ નામ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યારથી કાર્યરત છે? તો 26 જાન્યુઆરી 1991 થી કાર્યરત છે. પરંતુ મિત્રો એને ખુલ્લું 1937 જ મુકાઈ ગયેલું હતું. કુલ 17 એરપોર્ટ, 11 એરફિલ્ડ અને 208 હેલીપેડ છે, જે સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, કેશોદ, ભુજ વગેરે શહેરોમાં આવેલા છે. ભારતનું એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલું છે? તો માંડવી એ એકમાત્ર પ્રાઇવેટ બીચ જે ગુજરાતના માંડવી બંદરે આવેલું છે. માંડવી એ મોસમી બંદર છે. કચ્છના અખાતમાં રૂકમાવતી નદીના જમણા કાંઠે માંડવી બંદર આવેલું છે, જે પ્રાચીન બંદર છે. માંડવીનો અર્થ તો હકીકતમાં એવો થાય દરિયાઈ જકાત નાકું થાય. રામજી માલમ માંડવી બંદરેથી દરિયો ખેડવા જતો હતો. તો પ્રશ્ન બને કે રામજી માલમ એ કયા બંદરેથી દરિયો ખેડવા જતો હતો? તો કહી શકાય કે માંડવી બંદરેથી દરિયો ખેડવા જતો હતો. માંડવી બંદરના વિકાસમાં અવરોધ ઘંટ આકારની બારી છે, જેથી ભરતીના મોજા ત્યાં વધુ આવે છે. ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે? તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં બનાસકાંઠા, આમ તો સરળતાથી યાદ રહી જાય બાજરી પરથી બ અને બનાસકાંઠાનો પણ બ, તો બનાસકાંઠા જિલ્લો છે એ પ્રથમ સ્થાન ધરાવે છે. બાજરીમાં થતા જો મિત્રો રોગ પૂછે, ખાસ યાદ રાખજો, કારણ કે હવે તો બહુ ઊંડાણપૂર્વક જતા જાય છે. તો બાજરીમાં થતા રોગમાં જો વાત કરે તો ગુંદરિયો, અરગટ, કુતુલ આ બધા બાજરીમાં થતા રોગ છે. ભારતમાં જોવા જઈએ તો બાજરીના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન છે ગુજરાતનું, પહેલું સ્થાન રાજસ્થાન, બીજું સ્થાન ઉત્તરપ્રદેશ અને ત્રીજું ગુજરાત છે. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો આ પણ જવાબ મેં તમારા માટે ખાલી છોડેલો છે, જે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલ સ્થળ કયું છે? તો રંગપુર છે. રંગપુર એ ગુજરાતમાં મળી આવેલા સિંધુ ખીણના સ્થળોમાંનું સૌ પ્રથમ સ્થળ છે. રંગપુરની શોધ સૌ પ્રથમ 1931 થઈ હતી અને આ રંગપુરની શોધ કરનાર MS વત્સ એટલે કે માધા સ્વરૂપ વત્સ હતા. રંગપુરની વ્યવસ્થિત શોધ કરનાર કોણ હતું? તો SR રાવ આવશે, સકારીપુરા રંગાનાથ રાવ, જેણે રંગપુરની વ્યવસ્થિત શોધ કરી હતી અને એમણે આ શોધ 1953 કરી હતી. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રામાં આવેલું છે. મુંદ્રા કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્ન બને તો કહી શકાય કે મુંદ્રા છે કચ્છ જિલ્લામાં આવેલું છે. આગળ,
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો કયો જિલ્લો છે? તો ડાંગ, કારણ કે ડાંગમાં વસ્તી છે 2,28,291 અને અમદાવાદની વસ્તી છે 72,14,225. પણ આ વસ્તી 2011ની જનગણના મુજબ છે. હાલમાં ટૂંક સમયમાં જ 2021ની વસ્તી ગણતરીનો કાર્યક્રમ છે પ્રારંભ થઈ રહ્યો છે, તો ત્યારે પાછા આપણે નવા ડિજિટ મળી શકશે. ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ કયા જિલ્લામાં આવેલા છે? તો ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રુવ કચ્છ જિલ્લામાં આવેલા છે. કચ્છ વિસ્તારમાં 778 કિલોમીટર પ્રતિ સ્ક્વેર વિસ્તારમાં મેંગ્રુવ જંગલો છે. આમ ગુજરાતમાં કુલ 1,058 કિલોમીટર પ્રતિ સ્ક્વેર વિસ્તારમાં મેંગ્રુવના જંગલો આવેલા છે. જો ભારતમાં વાત કરવામાં આવે તો ભારતમાં કુલ વિસ્તાર 4,921 કિલોમીટર સ્ક્વેર વિસ્તારમાં આ મેંગ્રુવના જંગલો આવેલા છે. એમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છે, એટલે પશ્ચિમ બંગાળ પહેલા નંબરે છે, કારણ કે એમાં 2,114 કિલોમીટર સ્ક્વેર જેટલા વિસ્તારમાં આ મેંગ્રુવના જંગલો આવેલા છે. મિત્રો, જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કે જેથી કરીને વધુ ને વધુ આ જે પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ છે એમના સુધી આ માહિતી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.